જૂનાગઢના ગિરનારમાં દર વર્ષે દિવાળી પછી એક પરિક્રમા યોજાય છે, જે લીલી પરિક્રમા તરીકે ઓળખાય છે, જેને લોકભાષામાં પરક્રમા પણ કહે છે. ગિરનારને સાવજોની ભૂમિ કહેવામાં આવે છે. ગિરનારમાં દર વર્ષે કાર્તક સુદ 11 થી કાર્તક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી લીલી પરિક્રમા યોજાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જ લીલી પરિક્રમા વિશે સંપૂર્ણ માહિતી, તેમનું મહત્વ તથા તેના મહિમા વિશે સવિસ્તાર જાણીશું. તો ચાલો શરૂ કરીએ. પૌરાણિક કથા મુજબ કાર્તક સુદ 11ના દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોકથી બહાર આવીને ગિરનાર પર્વત પર બિરાજમાન થયા હતા અને આ લોકમાં 33 કરોડ દેવી દેવતાઓએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી હતી. તેથી ગિરનાર પર્વત પર આ 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેવા હેતુથી આ લીલી પરિક્રમા કાર્તક સુદ 11થી પૂનમ સુધી યોજાય છે. તેથી આ પરિક્રમાનું મહત્વ ઘણું વધ્યું છે. બીજી પૌરાણિક કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની બહેન સુભદ્રા સાથે જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાના અર્જુન સાથે લગ્ન કરાવવા હેતુ એક બહાનું કરીને સર્વપ્રથમ ગિરનારમાં તેમણે કાર્તક સુદ 11થી પૂનમ સુધી પરિક્રમા કરી હતી અને તેમની સાથે યાદવે પણ આ 5 દિવસ પરિક્રમા કરી હતી. ત્યારબાદ આ બોરડી જ્યાં છે તે બોરડીના ઝાડ નીચે બોરદેવી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આમ કાર્તક સુદ 11થી પૂનમ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ ગિરનારમાં સતત 5 દિવસ વાસ કરીને પરિક્રમા કરી હતી અને ત્યારથી જ આ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો એવું માનવામાં આવે છે. મિત્રો, આ લીલી પરિક્રમા 36 કિલોમીટરની છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આ લીલી પરિક્રમા કરવા માટે આવે છે. મિત્રો, આ પરિક્રમા સર્વપ્રથમ કોણે શરૂ કરી હતી તેની કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ સાધુ સંતો આ 5 દિવસ પરિક્રમા કરી ભગવાનને ભજતા હતા. ત્યારબાદ સંસારના લોકો પણ તેમાં ધીમે ધીમે ઉમેરાતા ગયા અને જોડાતા ગયા અને આજે લાખોની સંખ્યામાં લોકો આ લીલી પરિક્રમામાં જોડાય છે અને પરિક્રમાનો આનંદ માણે છે. જૂનાગઢથી આશરે 8 કિલોમીટર દૂર ભવનાથની તળેટીમાંથી રોપાયાત્રા નામની જગ્યાએથી કાર્તક સુદ 11ની મધ્યરાત્રિએ સાધુ સંતોની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે. લીલી પરિક્રમા શરૂ થયા પછી બીજે દિવસે સાધુ સંતો અને યાત્રિકો જીણા બાવાની મઢીએ રાત્રિ રોકાણ કરે છે. ત્યારબાદ ત્રીજે દિવસે ત્યાંથી સવારે નીકળે તેઓ માણવેલા નામની જગ્યાએ રાત્રિ રોકાણ કરે છે. ત્યારબાદ ચોથા દિવસે ત્યાંથી નીકળે તેઓ રાત્રે બોરદેવી મંદિરે રોકાય છે અને ત્યારબાદ પછીના દિવસે એટલે કે છેલ્લા દિવસે લોકો દામોદર કુંડમાં સ્નાન કરી પોતાની યાત્રાને સમાપ્ત કરે છે અને અમુક લોકો જૂનાગઢ પર્વત પર ચડી અને ઉતરી પોતાની યાત્રાને સમાપ્ત કરે છે. આવી રીતે કાર્તક સુદ 11થી શરૂ કરી પૂનમ સુધી શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો આ લીલી પરિક્રમા કરે છે. આ ધાર્મિક સ્થળે અલગ અલગ જિલ્લા, શહેર, ગામડાઓમાંથી અલગ અલગ પ્રાંતના લોકો આ પરિક્રમામાં જોડાય છે અને સંસારની તમામ મોહમાયાથી દૂર રહી તમામ પ્રકારના દુઃખો ભૂલી લોકો આ પગપાળા પરિક્રમાનો આનંદ લે છે અને લાભ લે છે. તો આ હતી લીલી પરિક્રમા. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો.